सब्सक्राइब करो आ चैनल ने। ગુજરાતીઓની પ્રથા છે કે આપણા પપ્પા મમ્મીઓ ને દાદા દાદીઓ ને આપણે રકાબીમાં હબડકો મારતા જોઈએ. હબડકો મારવાનું છે, જેનો મોટો હબડકો, જેનો સૌથી મોટો સબડકો, એનામાં થોડુંક વધારે ગુજરાતી પણું છે એવું કઈ સાબિત નથી થતું, પણ આપણે એવી થોડી કામ કહેવાય ને કે રાખેલી છે. બરાબર છે પ્રથા. સો કોણ પહેલા જશે? તમે. ઓકે, હું ચા પીધી નથી પણ તમે આટલા પ્રેમ થી આમે ઓ હો 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 કરવા એવી રીતે કરશો તો કદાચ ચા ની ઢોળા મને સેટ ઢોળી શું એવો ડર છે. હા ઓ હવે આમ જ રહેશું બરોબર. પરફેક્ટ, બસ બસ વાંધો નહીં, થોડીક લો. હા એટલે હવે. હા વેરી ગુડ. ઓકે, આના એક્સ્ટ્રા માર્ક્સ છે. સો 3 2 1 મજા આવી મને. હબડ
ધબકાની આમ કહેવાય ને મજા લેતા લેતા આપણે એપિસોડમાં હવે આગળ વધવાના છે. અને બાબુ તું હવે કપ અને રકાબી લઈને જા તો અમને થોડું બધાને સારું લાગે. એક સવાલ પૂછું સાલુ, આવું પણ તમે કરવાના હતા એવું મને કીધું નતું, પણ ઠીક છે પૂછીને. તમે આટલા ધોરા ચમ છો બાબુ? આવું ના પૂછાય, મારે થવું છે. અલ્લા ભાઈ, એમાં આપણો હાથ ના હોય, વારસાગત હવે રહેવા દે, કઈક લોચો થઈ જશે. થેન્ક યુ અબાસ, ચાલો થેન્ક યુ. સો બાબુની મસ્તીઓને નજરઅંદાજ કરતા કરતા માફ કરી દઈએ ને યાર, પણ ચા સરસ બનાવે છે ને એક વર્ષથી આપણે પૈસા નથી આપ્યા, તેમ છતાં પણ એ રેગ્યુલર ચા લઈને આવે છે, એ સૌથી મોટી ઘટના છે. સો મસ્તી વિથ હસ્તીના આજના એપિસોડમાં હવે આપણે આગળ વધીએ. બંને સેલિબ્રિટીઝ તરીકે નેત્રી એન્ડ કોશાંબી હવે કમ્ફર્ટેબલ થઈ ગયા છે કાઉચ ઉપર. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. સો પહેલું અમારું જે સેગમેન્ટ છે એ જ નામ સાથે બહુ જ આમ ડેન્જર છે. નામ છે એનું પંચા. અરે સ્ટાર્સની પંચાત, કે જ્યાં આપણે બીજા કોઈના વિશે પંચાત કરીએ ના કરીએ આપણા વિશે ચોક્કસ કરવાના છે, બરાબર છે? So, શરૂ કિયા જાય મસ્તી વિથ હસ્તી, પ્રેઝન્ટેડ બાય મેસ્કો વાઇલ્સ એન્ડ ક્રિએટેડ બાય એડવર્ડ મીડિયા. જી હા, મારું નામ રોકી છે અને હવે સ્ટાર્સની પંચાત કરવામાં આવશે. પંચાત. સૌથી પહેલો સવાલ આપણે કોશાંબી તમને પૂછવા માંગીએ છે યાર, યુ નો, કોઈના લાઈફમાં, રિયલ લાઈફમાં તમારા માટે પેલું સ્પેશિયલ ગીત ગાઈને તમને આમ કહેવાય ને કે આમ શરમમાં નાખ્યા છે? મને કર્યું નથી કર્યું, એટલે રિયલી આમ શું કહેવાય, મીન કરી નથી કર્યું જેન્યુઅલી, પણ આવું ખીજવે તો બહુ જ છે. હા, આ જ ગીત ગાઈ ગાઈને અને એ કસુંબી છે ને આ કૌશામ્બી છે, ડિફરન્સ સમજતા જ નથી લોકો. મેં કીધું કે 100% કૌશામ્બી નામ છે, ખૂબ સુંદર નામ છે એક્ચ્યુઅલી. સો કોઈક તો હશે જ એવું માથા ભારે કે જે આઈને બહુ જ, અને સ્પેશિયલી જ્યારે નાટકો કરતા હોય, જ્યારે નાટકના ગ્રુપના તો બધા જ આવા હોય કે દે સ્ટાર્ટ સિંગિંગ અને આ જ ગીત ગાવાનું, એટલે એ તો બર્થડે દિવસે તો હાઈએસ્ટ જ ગાવાતું હશે. હા, કાઇન્ડ ઓફ, પણ હવે વચ્ચે એક એવો ટ્રેન્ડ પણ નીકળ્યો છે કે બર્થડેના દિવસે પેલું સુનીતા વાળું જ ગીત ગાવાનું, નામ ભલે જઈ હોય. નૈત્રી, તમે જેટલા સારા એક્ટ્રેસ છો, જેટલી સરસ મજાનો અભિનય લોકોને દેખાડો છો, પણ ભણવામાં બી છોકરી બહુ જોરદાર આગળ પડતી. જો અમે સાંભળ્યું છે કે નૈત્રી પીએચડી કરી રહ્યા છે, કૈસે આટલા થિયેટર ની પ્રેક્ટિસ કરવાની, રોજ રોજ આટલી સ્ક્રિપ્ટ વાંચવાની, બીજું પણ રિયલ લાઈફ માં કામ રહેતું હશે, અને ઉપરથી પીએચડી, આપણે તો ફૂલ ફોર્મ બી નથી આવડતું અને જેન્યુઅલી નથી આવડતું, કેમનું? એકચ્યુઅલી છે ને, પીએચડી મારો પ્લાન નહોતો કરવાનો, પણ વચ્ચે એક એવો ફેઝ આવ્યો હતો જ્યારે મારી પાસે કોઈ પ્રોજેક્ટ્સ નહોતા અને મારું એમએ જસ્ટ પત્યું હતું, એટલે પછી મેં એમફિલ કર્યું અને એમફિલ પછી, ઓફકોર્સ એમફિલ પછી પીએચડી લોકો કરતા જ હોય છે, સો બેઝિકલી અમુક લોકો તો ડાયરેક્ટ પીએચડી બી કરતા હોય છે, તો મેં કીધું કે તો પછી કરી દઈએ પીએચડી. આ વાત છે, આવો તો મારાથી વિચાર બી ના કરાય, ભૂલે છું કે વિચાર કરે તો પપ્પા કે મમ્મી પાછળથી કહે મારે પીએચડી નું ફૂલ ફોર્મ શીખી લાય ભાઈ, પછી પીએચડી ની વાતો કરજે, અને આપણે તો ડબલ ગ્રેજ્યુએટ બી નથી. સો મુદ્દાની વાત એ છે, કયા સબ્જેક્ટમાં તમે પીએચડી કરી રહ્યા? હું માસ કમ્યુનિકેશનમાં પીએચડી કરી રહી છું અને મારો સબ્જેક્ટ છે LGBTQ+ ઇન ઇન્ડિયન સિનેમા. વાવ, વેરી નાઇસ. વાવ, આજ સુધી કદાચ મેં કોઈ પણ એક્ટર કે એક્ટ્રેસીસ ને આ રીતે આ વિષય ઉપર વાત કરતા નથી સાંભળ્યા, અને તમે આ વિષય એક સ્પેશિયલ સબ્જેક્ટ ને લઈને કે કઈ રીતે ઇન્ડિયન સિનેમામાં, ગુજરાતી સિનેમામાં આ આપણા જે સ્પેશિયલ લોકો છે એમને જગ્યા મળી શકે, એમને કામ મળી શકે ને એ લોકો આગળ વધી શકે. થ્રી ચીયર્સ ટુ નેત્રી. વાહ, ખૂબ સુંદર, ખૂબ સુંદર. ના જેન્યુઅનલી હું જે બોલું છું એ મીન કરું છું, ઘણી વાર જે નથી બોલતું એ પણ મીન કરું છું. તમે પહેલા એક્ટિંગ માટે તૈયાર હતા કે પછી ભરતનાટ્યમ માટે? ભરતનાટ્યમ માટે. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ ડાન્સર, પણ આ તો એક્સિડન્ટ કહી શકાય કે એક્ટર થઈ ગઈ અને બહુ જ પ્રેમ થઈ ગયો કે પછી હવે ડાન્સિંગ બહુ જ સાઈડમાં રહી ગયું છે, બટ મેં ઓફિશિયલી 10 વર્ષ ભરતનાટ્યમ માટે ટ્રેનિંગ લીધેલી છે, એટલે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ ડાન્સર. એટલે જો તમે ભરતનાટ્યમમાં વિશારદ છો, દેટ મીન્સ કે એક્સપ્રેશનમાં તો ક્વીન છો. ખબર નહીં, આઈ થિંક આઈ ઓડિયન્સને કહેવું જોઈએ. આવો કરો છો તમે? અરે
વાવ હજી બીજા બે સ્ટેપ છે પણ આપણે નહીં લગાવીએ. સો કૌશામ્બી એન્ડ નેત્રીની સાથે આપણે પંચાયત કરી છે, અંદર ખાનેની પંચાયત કરી છે. કોને કલ્પના નથી કરી કે ભરતનાટ્યમમાં વિશારદ છે ને બીજા પીએચડી કરી રહ્યા છે. બાપરે બાપ, બહુ જ ઇન્ટેલિજન્ટ અભિનેત્રીઓ છે અને બહુ જ મજા કરે છે. પણ આજનો આપણો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે મજા તો કરીએ જ કરીએ, આ બંને હસ્તીઓને સુપર મજા કરાવીએ અને એમને એટલું પેટ પકડીને હસાઈએ કે અમે જે લંચ લીધું છે ને હજમ કરીને જઈએ. ઓકે, તો હવે આપણે આગળ વધી રહ્યા છે મસ્તી વિથ હસ્તીના નેક્સ્ટ સેગમેન્ટમાં, પ્રેઝન્ટેડ બાય મેસ્કો વાઇલ્સ એન્ડ ક્રિએટેડ બાય એડવર્ડ મીડિયા. જી હા, જિસમે હમ આપકો હાય ના સોરી હા અને ના સ્વરૂપે અમુક ક્વેશ્ચન્સ પૂછવાના છે. તમારે જવાબ એમ તો આપવાના નથી, તમને બોર્ડ આપવામાં આવશે હા અથવા ના નું. તમારો જે જવાબ છે એ તમે બોર્ડ દ્વારા દર્શાવી શકો છો, પછી વિચારીશું કે અંદરની સ્ટોરી શું છે, કેમ હા આવી કેમ ના આવી. પણ એક તકલીફ છે, આજે જો ભૂલે છું કે હું કેમેરાની સામે જોવાનું મિસ કરી દઉં તો મને માફ કરજો, કારણ કે બંને સુપર એટ્રેક્ટિવ છે. અને કભી હા કભી ના, તમે કદી તમારા ક્રશ વિશે તમારા પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કર્યું છે? પપ્પા મમ્મીનું રિએક્શન કેવું હોય? હસતા હોય છે. કોણ હશે? કારણ કે એમને ખબર છે કે ધીસ ઇઝ ફોર અ વાઇલ નાઉ, ધીસ વિલ ગો. લંબા ટીકને વાલા નહીં. હા હા. અને તમારી સાથે? મમ્મી ઓલવેઝ શી ઇઝ લાઈક કે અરે કેટલા છોકરાઓ ગમે છે, હવે એક નક્કી કરીને કેટલા થઈ જાય ને યાર. શી ઇઝ ઓલવેઝ લાઈક. પણ એવું કદી બન્યું કે જેની પર ક્રશ થયો હોય અને મન બનાવી લીધું હોય કે બસ હવે આજ આપણું લાઈફ પાર્ટનર થશે મક્કમપણે? ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં મને એવું લાગતું હતું, મને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એક છોકરો બહુ ગમતો હતો, તો અને અમારી સ્કૂલમાં છે ને છોકરાઓને અલગ બેસાડે, છોકરીઓને અલગ બેસાડે. હા, સો હું એ છોકરાઓની લાઇનમાં જઈને બેસી જતી હતી એ છોકરાની બાજુમાં. હા, આઈ વોઝ અ સ્ટોકર બેડ. પણ પછી પતી ગયું, ફિર મેં પડી હો ગઈ. સો એવું કોઈ નક્કી સમય મર્યાદા ખરી કે એક અઠવાડિયું એક મહિનો પછી બસ હવે? ના, એવું નથી. સવાલ નંબર 2, આપણે બધા ગુજરાતીઓ છે, મીઠાઈ પ્રત્યે એક અલગ જ પ્રકારનો પ્રેમ રાખીએ છીએ, બરાબર છે યાર. મીઠાઈની દુકાનમાં ઘણી વખત મીઠાઈ લેવા જવાનું થાય, એવું કદી કર્યું છે? અંકલ પેલી મીઠાઈ ચખાડો, પેલી મીઠાઈ ચખાડો, પેલી મીઠાઈ ચખાડો, બધું જ કરે પછી એક પણ મીઠાઈ ના લીધી હોય? સ્કૂલ ટાઈમમાં બહુ કર્યું છે. અરે પછી પેલા એમના રિએક્શન કેવા હોય? પછી હું બીજી વાર એ દુકાનમાં જવું જ નહીં. અજાણી વ્યક્તિ સાથે ચિટચેટ ચાલુ થાય, ફેસબુક હોય અથવા તો ઇન્સ્ટાગ્રામ, બરાબર છે, અને પછી એ ચિટચેટ બહુ જ સારી ફ્રેન્ડશિપમાં પરિણમી હોય અથવા તો તનાવ થઈ હોય? ના, એટલે હવે કોઈની જોડે બહુ વાત નથી કરતી ડીએમ્સ કેવા. ભૂતકાળમાં હા. અચ્છા, બટ નોટ અ ગાય અનફોર્ચ્યુનેટલી. આઈ એમ સો સોરી. હો યાર નેત્રી, અઈ જે યાર ભઈ યાર, પણ બાજુમાંથી હા નો જવાબ આવ્યો. સો અમે જાણવા માંગીએ છે, સો ધેર ઇઝ અ ગર્લ એન્ડ ધેર ઇઝ અ ગાય, એટલે બધે થયું છે. એક તો બહુ જ ટ્વિસ્ટેડ, ખબર નહીં ટ્વિસ્ટેડ છે કે નહીં. આઈ મેટ દેટ ગાય થ્રુ shaadi.com, બટ વી ડિડન્ટ વર્ક આઉટ, બટ વી આર વેરી ગુડ ફ્રેન્ડ રાઈટ નાઉ. સો હા, સો વી વેન્ટ ઓન ડેટ્સ ને પછી હવે ઇટ ડિડન્ટ વર્ક આઉટ સમ હાઉ, બટ વી આર વેરી ગુડ ફ્રેન્ડ. સોશિયલ મીડિયા પર થાય કે ના થાય, shaadi.com મને નથી ખબર કે મેટ્રિમોનિયલ સાઇટ્સ પરથી પણ તમે કોઈ અભિનેત્રી સુધી પહોંચી શકો છો, મેનેજરથી મેનેજર વગર પણ તમે અભિનેત્રી સુધી પહોંચી શકો છો. વાહ યાર, આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આયો. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન કભી હા કભી નાના સેગમેન્ટમાં, જાણી જોઈને કોઈને ખોટો મોબાઈલ નંબર આપ્યો છે? A lot of times. I am not. ક્યારે ક્યારે એવું બન્યું છે? એકાદું કિસ્સો જો શેર કરી શકો.
હા કોલેજમાં બધા છોકરાઓ નંબર માંગે ને તો મને આમ ના જ આપવો હોય પણ પછી તમારી પાસે કોઈ ઓપ્શન ના હોય એટલે તમારે આપવો જ પડે એટલે પછી છેલ્લો ડિજિટ કે વચ્ચેનો એક ડિજિટ ચેન્જ કરી દેવાનો તેરી કેરેક્ટર કોલર હતું કે નહોતું ખબર નહીં ના નહોતું એવું નહોતું બંને સુંદર નારીઓએ આમ એક્સેપ્ટ કર્યું છે કે હા અમારી સાથે આ થયું છે ના અમારી સાથે આ નવી થયું પણ પ્લીઝ તમારા બોર્ડ મને આપો થેન્ક યુ એન્ડ આઈ હોપ કે તમને પણ મજા પડી પણ હવે આપણે થોડાક ઓર નોર્મલ સવાલો તરફ આગળ વધીએ કૌશામ્બી તમને આ શો માં બોલાવીને ખરેખર અમને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કારણ કે એક એવી ફિલ્મનો ભાગ તમે રહ્યા છો કે જેમને માનનીય શ્રી રાષ્ટ્રપતિ દ્વારા એક સ્પેશિયલ સન્માન આપવામાં આવ્યું અને ખરેખર એ બહુ ગર્વની મોમેન્ટ છે કે આપણા ગુજરાતમાં એવા કલાકારો છે આપણા ગુજરાતમાં એવા અભિનય કરનારા લોકો છે કે જે માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી ભારત પૂરતા સીમિત નથી પણ દુનિયામાં ગુજરાતી અભિનયને અને જે થિયેટર છે એને પ્રમોટ કરી રહ્યા છે કેન યુ પ્લીઝ ડિસ્ક્રાઇબ કે એ જે સિલ્વર લોટસ મોમેન્ટ હતી એ મોમેન્ટ કેવી હતી કે એ ફિલિંગ કેવી હતી કૌશામ્બી નર્વસ હતા કે પછી સુપર એક્સાઇટેડ હતા કે હજી પણ એવું છે કે સ્પેસિફિક શબ્દોમાં એક્સપ્લેન કરવું એ પોસિબલ જ નથી આઈ થિંક આગલા દિવસ સુધી મને તો હજી આમ બધું ત્યાં સુધી નોર્મલ જ લાગતું રિહર્સલ્સ માટે ગયા બધું જ થયું ત્યાં સુધી હજી એકદમ ઓકે બટ વેન વી એકચ્યુઅલી વેન્ટ ધેર સેરેમનીના દિવસે ત્યારે જોયું લાઈક લોટ ઓફ સ્ટાર્સ આર ધેર સંજીલા ભંસાલી છે વિક્કી કૌશલ છે બધા છે હા અને એ બધાને છોડીને પણ સુરેખા સિકરીજી ઇઝ ધેર અને એના સાથે વેન યુ આર જસ્ટ સ્ટાર્ટિંગ યોર કરિયર અને ત્યારે તમને આટલું મોટું સન્માન મળે સો એટ અ પોઈન્ટ તમે યુ ડાઉટ યોર સેલ્ફ કે તમે આ ડિઝર્વ કરો છો ખરા અને ઇફ યુ ડિઝર્વ ઇટ તો આઈ થિંક સુરેખા સિકરીજી વોઝ ધ અલ્ટિમેટ મોટિવેશન કે એમને જોઈને ઇન્સ્પિરેશન શી વોઝ નોટ એબલ ટુ વોક તો એ વ્હીલચેરમાં આવેલા એન્ડ શી કેમ ફોર એવરી સેરેમની શી વોઝ દેર ફોર રિહર્સલ્સ શી વોઝ દેર ફોર સેરેમની કાયે અને શી વેન્ટ ઓન ધ સ્ટેજ એમના માટે પેલું રાખેલું જવા ઉપર જવા માટે કે અને એક વ્યક્તિ પણ હતા પણ શી વેન્ટ ઓન ધ સ્ટેજ હર સેલ્ફ શી વોઝ અટેન્ડિંગ ઇવન એના પછીનું જે મીલ હોય જસ્ટ બીકોઝ ખાલી પહેલાં દાદા સાહેબ ફાલ્કે સેરેમનીમાં નહોતા આવી શકે બીકોઝ એ વખતે બહુ જ તબિયત ખરાબ ઇટ વોઝ વન્સ ઇન અ લાઈફ ટાઈમ થિંગ કે આઈ ડોન્ટ થિંક સો કે એનીથિંગ કેન બીટ ઇટ મેબી કદાચ હું પર્સનલ મારા પોતાના કામ માટે હું જો અચીવ કરું તો કદાચ મને એવું થાય અને દેર વર લોટ ઓફ પીપલ ઉરીના ડિરેક્ટર છે કે કોઈ પણ છે એવરીબડી વોઝ આસ્કિંગ અબાઉટ કે 11 છોકરીઓ તમે લોકોએ કેવી રીતે કર્યું હતું શું કર્યું હતું એવરીબડી વોઝ વેરી ક્યુરિયસ કે તમે લોકોએ આ ફિલ્મ કેવી રીતે કરી હતી શું મહેનત કરી શું કર્યું સો એવરી વન વોઝ આસ્કિંગ એટલે નાગરાજ મંજુડે એટલે ફોર મી નાગરાજ મંજુડે ઇઝ સમવન કે આહા હા એમના સાથે કામ કરવા માટે ધેટ ઇઝ સિનેમા એ જ્યારે આવીને એમ તમારી સાથે વાતો કરે હી પ્રેઝિસ યોર વર્ક તો એવું થાય કે અરે યુ હેવ બીન અ પાર્ટ ઓફ સમથિંગ લાઈક ગ્રેટર ધેન આજે મને એક્ચ્યુઅલી ખરેખર માન થઈ ગયું એન્ડ થેન્ક યુ એડવર્ડ મીડિયા કે આ એપિસોડમાં આપણે સ્પેશિયલી નેત્રી એન્ડ કૌશામ્બીને બોલાયા કે આ મારા માટે એક બહુ જ મોટી મોમેન્ટ છે સુપર માઇન્ડ તમે તો સરસ મજાના એક્ટ્રેસ છો જ થિયેટરમાં બહુ સરસ કામ કરો છો પણ ક્યાંક ને ક્યાંક કારણ કે આ બોલિવૂડમાં પણ ચાલતો આવતો વિષય છે સળગતો વિષય છે અને કદાચ આપણી ઇન્ડસ્ટ્રીમાં પણ આ સળગતો વિષય રહ્યો છે ક્યાંક ને ક્યાંક નેપોટિઝમના ટોણા મેણા આવતા જશે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ તમારા કાન સુધી પડે એ પ્રયત્ન સાથે સો મને ખબર છે કે જેટલા પણ સ્ટાર કિડ્સ હોય છે એ બધા બિચારા પુષ્કળ મહેનત કરતા હોય છે અને એમના ખભા પર બીજા બધા નોર્મલ લોકો કરતા વધારે જવાબદારી હોય છે કારણ કે તમારા પેરેન્ટ્સ અથવા તો તમારા પિતાએ કંઈક અચીવ કરેલું છે સો વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન નેપોટિઝમ
સી ફર્સ્ટ ઓફ ઓલ મારે એવું કહેવું છે કે વેન ઇટ કમ્સ ટુ નેપોટિઝમ ઓર વેન યુ આર સમવન્સ ચાઇલ્ડ હુ ઇઝ ઓલરેડી વેરી ફેમસ તો એમાં એક વસ્તુ એ છે કે તમે ગમે તેટલું તમને તમારા પેરેન્ટ્સ પુશ કરશે આ મારી વાત નથી કરતી હું ઇન જનરલ આનું ડેફિનેશન આપી રહી છું કે જેટલા બી પુશ કરશે તમને એક ફિલ્મ અપાવશે બે ફિલ્મ અપાવશે પણ પછી તો યુ હેવ ટુ સર્વાઈવ ઇફ યુ આર નોટ ટેલેન્ટેડ ઇફ યુ આર લાઈક નોટ ડુઈંગ યોર જોબ વેલ તમે સારી એક્ટિંગ નથી કરતા તો પછી તમે લોકો તમે નહીં જ ટકો સો નેપોટિઝમ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ ઓનલી યોર ટેલેન્ટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ ઇન ધ ઇન્ડસ્ટ્રી બીજી વસ્તુ જ્યારે મારી વાત આવે છે હું મારા પપ્પાને બહુ જ થેન્ક યુ કહેવા માંગુ છું કારણ કે હી હેઝ નેવર એવર યુ નો પિચ્ડ મી સમવેર એટલે જ્યારે હું નાની હતી ને ત્યારે મને વેન આઈ વોન્ટેડ ટુ ડૂ થિયેટર ત્યારે એમને મને આમે કહ્યું છે ખાસા બધા ઇન્ટરવ્યુઝમાં પણ ત્યારે એમને મને એવું કહ્યું હતું કે અદિતિ દેસાઈ છે જે પ્લે કરે છે તો કીધું હતું કે એમને જઈને મળ એ તને જે કામ આપે ને તારે કરવાનું શી ગેવ મી બેક સ્ટેજનું કામ શી ડી નોટ ગીવ મી એક્ટિંગનું કામ અને પછી જે જુનિયર આર્ટિસ્ટનું કામ હતું એવું પણ આપ્યું હતું મને નાટકમાં તો ધેટ્સ હાઉ આઈ બિગેન પછી જ્યારે મને ટેકનિકલી ઇન્ટરેસ્ટ પડ્યો કે બિહાઇન્ડ ધ કેમેરા હાઉ ડુ યુ વર્ક ને એવરીથિંગ ત્યારે બી મેં કીધું મારા પપ્પાને અને ત્યારે બી હી સેન્ટ મી ટુ દર્પણા ઓર સમવેર એન્ડ હી ટોલ્ડ મી કે યુ ગો ધેર અને તું ત્યાં જઈને તને જે કામ આપે એ તું કર અને આઈ હું પોતે ગઈ હતી મેં વાત કરી હતી એમની જોડે અને મારા પપ્પાએ તો ઇનફેક્ટ એવું કીધું હતું કે એવું કહે ને કે તું અહીંયા કચરો વાળી લે તો બી તારે કરવાનું અને મેં પેલું ક્લેપ જે આપીએ ને ત્યાં એ કામ બી કર્યું છે હા આઈ વોઝ ધ ક્લેપ ગર્લ અને મેં પાસિંગ શોટ્સ બી આપ્યા છે કોઈ હોય નહીં ને તો અરે તું આવી જાને એ રીતે એ કર્યું છે પછી કન્ટિન્યુટી અસિસ્ટન્ટ હતી હું અસિસ્ટન્ટ ડિરેક્ટર એટલે એમને અસિસ્ટન્ટ ડિરેક્ટર ઇઝ જસ્ટ સમવન હુ કીધું મેમ જ્યુસ એવું એ બધું જ આઈ હેવ ડન અને પછી મેં ઓડિશન આપ્યું હતું અને દેટ્સ હાઉ હું યુથ ફેસ્ટમાં સિલેક્ટ થઈ હતી પ્લેમાં અને એના પછી એમાં મને કોઈકે જોયું હતું અને પછી એમણે મને બીજા ઓડિશનમાં બોલાવી હતી અને દેટ્સ હાઉ આઈ ગોટ ધ ફિલ્મ એટલે આઈ હેવ અપ ટિલ નાઉ આઈ ઓનલી ઓડિશન અને હું મારા પપ્પા જોડે બહુ ઝઘડતી બી હોઉં છું કે પપ્પા તમે કઈ નેપોટિઝમ નથી કરતા મારા માટે પ્લીઝ કોઈને કહો બટ એટલું તો જોયું છે કે યોર ફાધર ઇઝ અ વેરી સિદ્ધાંતવાદી ગાય બહુ બાપા આવું મેં તો ખાલી કમરજ મૂક્યો તો રિએક્શન આવી ગયું રિયલી હેપી બીકોઝ આજે છે ને મને એક કોઈ એવો ગિલ્ટ કે એવા પ્રકારનું ફીલ નથી આવતું કે આઈ હેવ ડન સમથિંગ વિચ ઇઝ ગિવન ટુ મી બાય સમવન એલ્સ જાતે બિલ્ડ કર્યું છે તો મને મજા આવે છે ક્યા વાત હે સો એક વાર જોરદાર તાળીઓ દેવી જોઈએ વેરી બ્યુટીફુલ એન્ડ ગોર્જિયસ નેત્રી એન્ડ કોશાંબી માટે આ આપણી નોર્મલ વાતો હતી પણ નોર્મલ નોર્મલમાં છે ને આપણને યાર ખાવાનું હજમ નહીં થતું તો એમાં એવું છે ને હવે કે આ બે સુંદર અભિનેત્રીઓ આવી છે તો નોટંકી તો કરાવી પડે ને યાર તો આપણે હવે તમારા એક્ટિંગના અજવાળા આ સ્ટેજ ઉપર પાછળવાના છે જી હા શો ચાલી રહ્યો છે મસ્તી વિથ હસ્તી પ્રેઝન્ટેડ બાય મેસ્કો વાઇલ્સ એન્ડ ક્રિએટેડ બાય એડવર્ટ મીડિયા મારું નામ છે રોકી જોઈએ નેત્રીની નોટંકી જોરદાર છે કે પછી કોસામીની નોટંકી તો બનતી હે એમાં એવું છે કે તમને એક પોસ્ટર આપવામાં આવશે જે વ્યક્તિના હાથમાં પોસ્ટર હશે એ વ્યક્તિ એ પોસ્ટર નહીં જોઈ શકે સામેવાળી વ્યક્તિએ પોસ્ટર જોઈને એક્ટિંગ કરીને વગર બોલે એમને એ સમજાવવાનું છે કે આ પોસ્ટર કયું છે આર યુ રેડી ઓકે એની કન્ફ્યુઝન નો કન્ફ્યુઝ્યા ગયે હો તો હમ કન્ફ્યુઝન દૂર કર દેંગે સો સૌથી પહેલા કોણ જશે એટલે હું પોસ્ટર પકડું યુ ઓકે ઓકે ઠીક છે નાન ચાલો તમે કેમેરાની સામે પણ પોસ્ટર બતાવી શકો છો અરે યાર ઓકે ચાલો Time starts now. Hindi, English, Gujarati. Hindi, English, Gujarati, Gujarati. Film? Okay. Navi, Juni, Urban. Rural. Okay. Mucho. Okay, film no actor is Krishna Bhagwan. Vasari. Garba.
Hiller? No. Is it a film? Is it an actor? Okay, actor. Kaun basri bagade chhe, wo actor. Vikram Thakur? I have no idea. guys. I'm just guessing actors. Basri bagade chhe actor. Krishna bane chhe actor. Okay. Gujarati actor je Krishna bane chhe. Time is running. Guess karva mande etle. Na pade je timer chhe, aa surprise hati. પેલા હમણાં સોંગ આવ્યો એની વાત મીરા ને માધવ ના રાસવાળા અંશુલભાઈ ઓક્સિજન ના હીરો યસ ત્રિવેદી દૂરના કોઈક ફેમિલી રિલેટિવ પણ છે મારા ચશ્મા ઓકે એક્ટર છે એક્ટ્રેસ છે એક્ટર છે મેલ ઓકે હા સિનિયર છે એક્ટર ઇંગ્લિશ હિન્દી એક્ટર ઓકે ના એનો સ્ટેપ ભૂલી ગયો મારી પાસે એક સ્ટેપ છે પણ હું આ જવાબ આવડે કે ના આવડે પછી બતાવું એક સેકન્ડ રીસન્ટ કોઈ ફિલ્મ આવી છે એની ઓર હી ઇઝ અ વેરી ફેમસ એક્ટર ઓકે રીસન્ટ આવી છે ફિલ્મ તો ટાઈમ્સ અપ અરે યાર હું બોલતા નહીં ટાઈમ્સ અપ આ કેટલું સરળ હતું દેખાઈ ગયું ઓ આઈ વોઝ નેત્રી ના હાથમાં પોસ્ટર જશે એક્ટર એક્ટ્રેસ ફૂડ છે ગુજરાતી ફૂડ નાસ્તો જ વચ્ચેનું કંઈક ડિનરમાં હોય સેવ ઉસળ જેવું અઢી યાર ગળ્યું છે ગળ્યું ના અચ્છા તીખું છે આને કહેવાય તડકો ટ્વિસ્ટ ઓકે ખાવાનું કઈ રીતે અચ્છા બ્રેક કરો વર્ડ્સ બ્રેક કરો ફર્સ્ટ હાફ થર્ડ લેટર યસ જીતી ગયા ઓકે યે યસ હુરે યા ગાંઠિયા ઓકે નાઇસ મુઠિયા સ્વીટ તીખા નમકીન કાઇન્ડ ઓફ હા
પાણીપુરી ઓર પૂરી કચોરી કચોરી ઓકે ક સો ઓકે હા ફર્સ્ટ યુ આર સેઇંગ ઓકે ગ્રીન લીલવાની કચોરી કેટલી મજા કરાવે છે ફટાફટીમાં. સવાલ નંબર એક, એવું કયું ફળ છે, એવું કયું ફળ છે જે મીઠું છે પણ બજારમાં વેચાતું નથી? સફળ, સફળ થવું મીઠું છે પણ તમારા અચીવ બહુ જ નજીક છે. ઓ વાવ, બહુ જ નજીક છે પણ યસ, ઇન અ વે ટેકનિકલી યુ આર રાઈટ. જે બહુ જ મીઠું હોય છે પણ માર્કેટમાં મળતું નથી એટલે સફળતા નું ફળ એવું આપણે કહી શકાય. પ્લીઝ ગિવ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર નેત્રી. હવે થોડોક આપણે વધારે જમીન સાથે જોડાયેલા સવાલ તરફ આગળ વધવાના છે. દુનિયાનું સૌથી પહેલું બટાકુ ક્યાં મળ્યું? જર્મની. આઈ ડોન્ટ નો. એટલે ના, આઈ તો ડોન્ટ નો. જી મારું કામ જમીનમાં. Kaushambi, what are you doing? તમે બસ ના ડ્રાઈવર છો બરાબર છે, તમારી બસ માં 20 પેસેન્જર છે. પહેલા બસ સ્ટેન્ડ પર 5 પેસેન્જર ઉતરી ગયા, 4 બેસી ગયા. હું રિપીટ કરીશ, હા, તમે જો કહેતા છો. બીજા સ્ટેન્ડ ઉપર 6 પેસેન્જર બેઠા, 3 ઉતરી ગયા. બોલો ડ્રાઈવર ની ઉંમર શું? 26. ઇટ્સ ઓકે, આઈ ડોન્ટ માઇન્ડ ટેલિંગ માય એજ. 30. ટેણે ટેણે. ઓકે, આ થોડોક સવાલ સાંભળવામાં એડલ્ટ લાગશે, જવાબ મગજ સાફ રાખીને આપજો. આ મોટામાં મોટી જવાબ અડલ્ટ નથી. ના નથી, મેં હિન્ટ આપી દીધી. ઓકે, છોકરાએ છોકરીનો, છોકરાએ છોકરીનો આડો લીધો, ઊભો લીધો, આગળથી લીધો, પાછળથી લીધો, બોલો શું? ફોટો. હાથ ઉપર કરી બોલો. સોરી. હા, એબ્સોલ્યુટલી રાઈટ. પણ હાથ ઉપર ના કર્યો, જોરદાર તાળીયા. I believe stereotype જે અત્યાર સુધી ઇન્ટરવ્યુસ છે એની પણ મેન્ટાલિટી અમે તોડી નાખી છે. હા, આ ઇન્ટરવ્યુ એબ્સોલ્યુટલી એક વાર જોરદાર ગાડી ધરીને નીતિન કોસમ અને તમારા માટે પણ. વાહ, ખૂબ સરસ લાગે જ્યારે સુંદર અભિનેત્રીઓ તમારા વખાણ કરે અને તમને એમ કે યાર તમારા માટે પણ તાળીઓ થાય. સો હવે આગળ પણ આપણે આજના સ્પેશિયલ એપિસોડમાં એક સેગમેન્ટ એડ કરવાના છે અને એમાં નક્કી કરવાના છે કે જે જીતશે ને એને આપણે એક સ્પેશિયલ હેમ્પર જીતાડીએ. યે ઓ
કેટલું સ્વીટ સ્વીટ અસલી આમ ગુજરાતી ઓળખી બતાવો ખબર છે કે દર એપિસોડમાં અલગ અલગ હસ્તીઓ આવે છે, એમની જોડે જોરદાર મસ્તી થાય છે. સો આજે આ બંને અભિનેત્રીઓને ધ્યાનમાં રાખીને એક અલગ પ્રકારની મસ્તી આપણે અહીંયા કરવાના છે. સો નેત્રી એન્ડ કૌશામ્બી, તમારી સામે અલગ અલગ બોક્સિસ પડ્યા છે. તમે નક્કી કરો વારાફરતી કે કયા બોક્સ પર તમારો હાથ છે. એ બોક્સ હું પકડી લઈશ, એની અંદર એક વસ્તુ હશે, તમારે જોયા વગર એને ટચ કરવાની છે, ફીલ કરવાની છે, બરાબર છે, આઈડેન્ટિફાઈ કરવાની છે કે એ વસ્તુ શું છે. તમારી યુ નો પ્રત્યે અમને પુષ્કળ માન છે, એટલે આમાં એવી કોઈ જ ક્રીપી વસ્તુ નહીં હોય કે જેથી કરીને તમે ગભરાઈ જાઓ અને હવે તમે તમારી રીતે તમારી આજુબાજુ ઘણા બધા બોક્સિસ છે, નક્કી કરો કે ક્યાં પર તમારો હાથ. ઓકે, કન્ફર્મ? યસ, કન્ફર્મ. સો એક સરસ મજાનું બ્લુ કલરનું બોક્સ છે, એનું અનબોક્સિંગ કરવામાં આવી રહ્યું છે. એ યાર, એડવર્ડ વાળા, તમે લોકો છે ને પોતે બચી જશો અને હોસ્ટ તરીકે મને માર ખવડાવશો. સો તમારો હાથ મને આપો એક મિનિટ. બરાબર છે, આ એક વસ્તુ છે. નહીં નહીં, બોક્સ નહીં. હા, પકડો. Okay, I have to pick it out. તો ફૂલ સસ્પેન્સ માં ઉભી છું. હું તો કઈ ખબર નથી પડતી. Now. અનુભવ કરો, ડિસ્ક્રાઇબ કરો કે શું છે આ. ડિસ્ક્રાઇબ કરીશ તો પછી બહુ અભદ્ર લાગશે. My god, what is it? Okay, it's a shape of banana. What? એ મારા હાથમાં જે વસ્તુ છે એ બનાના શેપની છે. That's what I can say. એટલે થોડું ગોર કઈ કામ. What is the material? Like what? Like metal. ના ના, પણ આ તો તમારું ઓળખવાનું જ નથી. આ તમારો ઓળખવાનું છે પસંદ. All right, sorry. I'm just helping. ના ના, કરાવડાવો યાર, કારણ કે next time. ના ના, એ તો પૂછે છે તો. ખાલી આમ જવાબ આપું છું એમ જ. પણ તમે હાજો. I think હા. આવું બનાના ચોટી હોય? બનાના જેવું છે, બનાના નથી ઓબ્વિયસ. ઓકે, બનાના જેવું છે, બનાના નથી, એટલે ક્લેરિટી તો આવી ગઈ છે. ઓકે ઓકે, હવે આમ આઈ એમ કન્ફ્યુઝ્ડ, કારણ કે મારે હંમેશા ગલકું છે. આઈ ઓલવેઝ કન્ફ્યુઝ બિટવીન ગલકું છે સૂર્ય. હા, એબ્સોલ્યુટલી ઇટ ગલકું છે. So, one point goes to Kaushambi. Okay. Netri, tamari same. With the boxes. Yes. Okay, thank you so much. One more box, jenu apde unboxing karvana je khulja sim sim. કાકડી માન ગયે મુગલે આજમ આપકી પાર કી નજર ઓર કાકડી દોનો કો. અરે વાહ યાર, કાકડી. ઓકે, આજ સુધી સાચું બોલો, તમે કોઈ દિવસ આવે કોઈ ઘટનાનો શિકાર, પ્રક્રિયાનો શિકાર બન્યા છો? ના, નોટ રિયલી. સો હવે કૌશામ્બી, તમારો ટાઈમ, અને કોઈક એક બોક્સ ચૂઝ કરો. સો હજી બંને સરખા સરખા પોઈન્ટ પર ચાલી રહ્યા છે. ઓકે ઓકે, જો જો
I think nearest is whatever. Okay. Finally, color badlano che. And blue ne badle silver packet kholvano che. Okay. My exotic food. Aar ghabda vana. Aapo tamaro haath. Arre re re. What man? Ringan che, pan pelu lambu vadu. મતલબ 100% બંને છોકરીઓ ઘરમાં શાકભાજી લેવા માટે જાય છે અને પરથી ચકાસીને શાકભાજી ખરીદે છે ને ત્રીસ યોર ટર્ન મને કઈ બોક્સ આ ચાલો બધાના કલર બ્લુ જ લીધા છે તમે લોકોએ યસ વાવ થેન્ક ગોડ હવે આ લોકોએ શેપ બદલ્યો છે શાકભાજી સો ગિવ મી યોર હેન્ડ પ્લીઝ શું છે વોટ ઇઝ ધીસ અ ડ્રેગન ફ્રૂટ છે એબ્સોલ્યુટલી રાઈટ થ્રી બંને એક્ટ્રેસ અત્યારે કહેવાય ને કે મસ્ત મજાની રીતે આગળ વધી રહી છે જોઈએ હવે છેલ્લા બે બોક્સિસ બચ્યા છે ઇસમે કોણ જીતેગા કોણ હારેગા સો કૌશામ્બી યોર ટર્ન Okay. Chalo. Abo hat tamaro. I hope this is not something again. Biju pan se. Oh, okay. Same shape no. And khali touch out karunche we can smell. Ha, you can smell. ચીકુ એબ્સોલ્યુટલી રાઈટ ઘણા બધા લોકોને અને ઘણા બધા બાળકોને યુ નો સરસ રીતે કહેવાય ને કે પ્રેમથી ઘરમાં ચીકુ બોલાવવામાં આવતા હોય છે સો યસ નાઉ લાસ્ટ બટ નોટ ધ એનિમીઝ લિસ્ટ ઓય બોક્સ છે નેત્રી આપણે તમારું બોક્સ ખોલી જ નાખીએ છીએ કારણ કે હવે કોઈ ઓપ્શન નથી બચ્યો પણ દેખાશે જ નહીં એમ હા પાછું કઈ એક્ઝોટિક ફૂડ યસ પ્લીઝ કેમેરાની સામે આઈ ડોન્ટ નો વોટ ધીસ ફૂડ ઇઝ વાવ બધા આજ આકાર કેમ પસંદ કરે તમ લોકો આપણે આઈ ડોન્ટ નો આઈ મીન પછી આની પર ચર્ચા કરીએ છે આઈ ડોન્ટ નો લાઈક કાકડી તો થઈ ગઈ છે કાકડી તો થઈ ગઈ છે Try smelling it, no? And I don't think so. No, there is no smell. Oh. This thing has no smell. Nothing. Wow. Koi pickle nothing. Socho, Daya, socho. Darwaza kaise todo? Man nothing khabar. Pass. Don't tell me. Oh! હવે તમે ટચ કરી લો ઇટ્સ અ કાકડી ઉંલી હા ખીરા કાકડી છે હા માન ગયે મુગરે આઝમ સાગર વાળા પાસે ગયો પછી તમે સાગર રાવ આપણો યસ ઇટ્સ ખીરા કાકડી જોરદાર તાળીઓ દબી દે તમે તમારા આંખો પરની પટ્ટીઓ કાઢી શકો છો યાર ઓકે વાહ 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 યાર એક મિનિટ અરે તાળીઓ ખૂબ જ સુંદર અભિનેત્રીઓ છે અને યાર ગજબની મહેનત કરી છે અને આજના આ એપિસોડમાં આ સેગમેન્ટમાં બંને વિનર રહી ચૂક્યા છે કારણ કે બંને સરખા જવાબો આપ્યા છે 3-3 મેં કીધેલું કે કોઈ એક વિનરને આપણે હેમ્પર જીતાડીશું પણ બંને વિનર છો તો યાર બંનેને ખાલી હાથે ના જવા દેવાય જોરદાર તાળીયા દબાવી દેજો સૌથી
Thank you so much. Thank you, guys, for being a wonderful co-player. અને હવે હા હું આપી દઉં યાર વિચાર કે આવ્યા ત્યારના તમને બહુ જ એવું છે કે આ દેન લાઈક યુ હેવ ટુ હોલ્ડ ઇટ ઓ વાવ વાવ તું મે પકડી હોલ્ડ ઇટ સ્ટ્રગલ બહુ છે બાપ રે બાપ સ્ટ્રગલ ઇઝ રીઅલ તને કોઈ નાટક એટલે ત્રિવેદી માટે થેન્ક યુ જોરદાર તાળીઓ આજની આ મસ્તી વિથ હસ્તી અહીંયા પૂરી થાય છે લેટ્સ સી આગે આગે કિસકે સાથ મસ્તી હોયંગી With Hasti.